હેલો ફ્રેન્ડ, સ્વાગત છે મારી ચેનલમાં. તો આજે આપણે બનાવીશું ગુંદા કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. ભાખરી, પરોઠા, રોટલી કે કોઈ પણની સાથે ખાઈ શકો છો તેવું ગુંદા કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. સૌપ્રથમ આપણે ગુંદાને પાણીથી ધોઈ અને નિતારી લેવા. ત્યાર પછી એને દસ્તાથી આપણે ભાંગી અને ચાકુમાં આપણે મીઠું લગાવી અને આપણે ઠળિયા બહાર કાઢતા જવા. મીઠાથી છે ને ગુંદાની ચીકાશ રહેતી નથી. ત્યાર પછી આપણે કેરીનું અથાણું હોય કર્યું હોય અને તેનું ખાટી પાણી નીકળ્યું હોય તેમાં આ ગુંદા પલાળી દેવા. હવે આપણે આ રેડીમેડ ઇન્સ્ટન્ટ મસાલો આવે છે તેમાં ગરમ કરેલું તેલ છે તે 2-3 ચમચી નાખી અને મસાલો રેડી કરી લઈશું. અને આમાં મેં કેરીના કટકા જે આવે છે તે પણ એડ કરેલા છે. તો આ મસાલામાં આપણે બીજું કાંઈ પણ એડ કરવાની જરૂર રહેતી નથી. અને હવે આપણે આ ગુંદા બધા એક પછી એક સારી રીતના ભરી લેવા. આ ગુંદાનું અથાણું છે તે આપણે સવારે નાસ્તામાં ચા ભાખરી સાથે હોય તો પણ ખાવાની મજા આવે છે. અને ઇન્સ્ટન્ટ હોય છે એટલે તાજેતાજું ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. તો આવી રીતે બધો મસાલો આપણે એક સરખો મિક્સ કરી અને ગુંદા ભરી લેવા. પહેલું વાસણ મારે નાનું પડતું હતું તો મેં આ મોટા વાસણમાં લઈ અને સરખી રીતના બધું હલાવી લીધું છે. ગુંદા અને કેરી આ બધો મસાલો સરસ મિક્સ કરી લેવો જેથી કરીને મસાલો છે તે બધામાં ચડી જાય. આ મસાલો રેડીમેડ છે તો આમાં બીજું કાંઈ પણ નાખવાની જરૂર રહેતી નથી. ગુંદાના અથાણાને આપણે એક કાચની બરણી છે તેમાં બધું ભરી અને 2-3 દિવસ પછી આ અથાણું આપણે આરામથી ખાઈ શકીએ છીએ. અને આ અથાણું તાજેતાજું ખાવામાં ખૂબ જ મજા આવે છે. ઉપરથી થોડુંક તેલ પણ એડ કરી દેવું જેથી કરીને અથાણું છે તે આપણે થોડોક ટાઈમ લાંબો ટકે. તો જો તમને મિત્રો મારા વિડીયો જો તમને ગમતા હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને તમને આ અથાણું કેવું લાગ્યું તે મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી લખજો. તો તૈયાર છે આપણું ગુંદા કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.